नमस्कार मित्रों, आजना मुख्य समाचार लईने आपणे हाजर थया छीए। गुजरात अने देशना तमाम समाचार आपणे पूरी डिटेल थी जोईशुं। तो हीराबाई मोदी ने आपेल अचूक सलाह, मोदीजी ध्रुसके ध्रुसके रड़वा लाग्या। शंकरसिंह वाघेला वडाप्रधान ने भेटी पड्या। हीराबाई कया मुस्लिम छोकरा ने उछेर्यो हतो। हीराबाई 12 वर्ष पहला करेली भविष्यवाणी साची पड़ी। नरेन्द्र मोदी ना परिवार में कोण कोण छे, तो आ तमाम समाचार आपणे पूरी डिटेल थी जोईए। ते पहला चैनल सब्सक्राइब न करी होय तो करी लेजो। तो हीराबाई मोदी ने आपेल अचूक सलाह, पीएम मोदी आनो एक किस्सो शेर कर्यो छे। त्याने लख्यू, वडनगर में जयरे कोई अमरा घर पास गटर साफ करवा आवतुं त्यारे मारी माता तेने चा आप्या विना जवा देती न हती। पाछळथी सफाई कामदारो पण समझी गया कि जो काम पछी चा पी होय तो ते अमरा घरे ज मळी शके छे। मारी माताની બીજી એક સારી આદત એ છે જે મને હંમેશા યાદ છે, જીવો પ્રત્યેની દયા તેમના મૂલ્યોમાં પ્રતિબિંબિત થાય છે। તે ઉનાળામાં પક્ષીઓ માટે માટીના વાસણમાં અનાજ અને પાણી રાખતી હતી। અમારા ઘરની આજુબાજુ રહેતા શેરીના કૂતરા ભૂખ્યા ન રહે, માતા આનું પણ ધ્યાન રાખતી હતી। તો હીરાબાઈએ મોદીને આપેલ આ અચૂક સલાહ હતી। મોદીજી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા। હીરાબા પંચતત્વમાં વિલીન થયા હતા તે સમયે શ્રી મોદી તથા તેમના બંધુઓ શોકમગ્ન થઈને અંતિમ પળ સુધી હાજર હતા। શ્રી મોદીના ચહેરા પર માતાને ગુમાવવાનું એક દુઃખ નજરે ચડતું હતું। તેઓએ મોટાભાઈ પ્રહલાદ મોદી સાથે ભાવવિભોર નજરે ચડતા હતા અને માતાના પાર્થિવ દેહને અગ્નિમાં વિલીન થતો જોઈને શ્રી મોદીની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા। તો આવી રીતના મોદીજી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા। શંકરસિંહ વાઘેલા વડાપ્રધાનને ભેટી પડ્યા। શંકરસિંહ વાઘેલા વડાપ્રધાનની નજીક જ રહી તેમને સાંત્વના આપતા હતા। વાઘેલાએ વડાપ્રધાનને ભેટીને પણ આશ્વાસન આપ્યું હતું। અત્રે નોંધણી છે કે વડાપ્રધાન મોદી અને શંકરસિંહ વાઘેલાની શરૂઆત થઈ ત્યારે જ બંને સાથે હતા અને એકબીજાના મિત્રો છે। ખુદ વડાપ્રધાન પણ આ બાબત જાહેરમાં કહી છે કે હું શંકરસિંહ વાઘેલાના બુલેટ પાછળ બેસીને ફરતો હતો। તો શંકરસિંહ વાઘેલા દ્વારા વડાપ્રધાનને આપવામાં આવી સાંત્વના। હીરાબાઈ કયા મુસ્લિમ છોકરાને ઉછેર્યો હતો? મારા પિતાના એક ગાઢ મિત્ર નજીકના ગામમાં રહેતા હતા। તેમનું અકાળે અવસાન થયા પછી મારા પિતા તેમના મિત્રના પુત્ર અબ્બાસને અમારા ઘરે લાવ્યા હતા। અબ્બાસ અમારી સાથે રહ્યા અને તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો। મારી માતા જેટલો પ્રેમ પોતાના બાળકોને કરતા એટલો જ પ્રેમ અબ્બાસને કરતા અને તેની કાળજી રાખતા। દર વર્ષે ઈદ પર તેઓ અબ્બાસની મનપસંદ વાનગીઓ બનાવતા હતા। તો હીરાબાઈએ અબ્બાસ નામના એક મુસ્લિમ છોકરાને ઉછેર્યો હતો। હીરાબાઈએ 12 વર્ષ પહેલાં કરેલી ભવિષ્યવાણી સાચી પડી। હીરાબાઈને 2002માં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેઓ એક દિવસ દેશના વડાપ્રધાન બનશે। ગુજરાતના વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પારેખે હીરાબેનનો 3 વખત ઇન્ટરવ્યૂ લીધો હતો। આમાંના એક ઇન્ટરવ્યૂમાં 2002માં હીરાબેને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી એક દિવસ પીએમ બનશે। એટલું જ નહીં, આવા જ એક ઇન્ટરવ્યૂમાં હીરાબેને કહ્યું કે એક સાધુએ તેમને કહ્યું કે નરેન્દ્ર મોદી અસામાન્ય માણસ હશે। તો હીરાબાઈએ 12 વર્ષ પહેલા કરેલી ભવિષ્યવાણી સાચી પડી। નરેન્દ્ર મોદીના પરિવારમાં કોણ કોણ છે, તેમના સભ્યોમાં કોણ કોણ છે? તેમના પિતાનું નામ દામોદરદાસ મોદી અને માતાનું નામ હીરાબેન છે। તેમની પત્નીનું નામ જશોદાબેન છે। નરેન્દ્ર મોદીના 4 ભાઈ અને 1 બહેન, સોમભાઈ, અમૃતભાઈ, પ્રહલાદભાઈ, વસંતીબેન અને પંકજભાઈ। મોદી પરિવાર હજી પણ એવી જ રીતે જીવન જીવે છે કે દુનિયા તેમના વિશે વધારે જાણતી નથી। તો નરેન્દ્રભાઈના 4 ભાઈ અને 1 બહેન, ટોટલ 5 ભાઈ બહેન, માતા હીરાબેન અને પત્ની જશોદાબેન। તો નરેન્દ્ર મોદીમાં આટલા સભ્યો છે તો મોદી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા। મોદી પરિવારમાં કોણ કોણ છે? તો મિત્રો, આ આજના મુખ્ય સમાચાર। આપણે અવારનવાર આવા સમાચાર લઈને હાજર થતા રહીએ છીએ, તો ચેનલ સાથે જોડાયેલા રહેજો। તમે તો હેલ્પ ફાર્મરની ચેનલ સાથે જોઈન કરજો, તમે થેન્ક્સ દ્વારા પણ હેલ્પ ફાર્મરને હેલ્પ કરી શકો છો। તો આ આજના મુખ્ય સમાચાર। તો મિત્રો, બાય, ગુડ લક, ટેક કેર।